समाचारों में आगे वधीए तो गांधीनगर कलोल में कोरोना संक्रमण वधता कोरोना केसों में वधारो थई रह्यो छे। कलोल नगरपालिका दर्दीओने सारवार आपवा सज्ज छे। नगरपालिका प्रमुख उर्वशीबेन पटेले मंतव्य न्यूज साथेनी वातचीतमां जणाव्युं के नगरपालिका द्वारा त्रण टेस्टिंग सेंटरो उभा करवामां आव्या छे। कलोल में दररोजना 300 जेटला एंटीजन टेस्टिंग करवामां आवी रह्या छे, त्यारे 50 थी वधु पॉजिटिव केसो सामे आव्या छे। कलोल में मात्र 3 वेंटिलेटर उपलब्ध छे। उर्वशीबेने कोरोनाना वधता संक्रमण अंगे चिंता व्यक्त करी छे। गांधीनगर ग्राम्य में पण कोरोनानुं संक्रमण सतत वधी रह्युं छे। कलोल में पण हजे कोरोना पॉजिटिव केसेसनी संख्या छे सतत वधी रही छे, त्यारे कलोलनी अंदर 3 जेटला टेस्टिंग सेंटरो उभा करवामां आव्या छे कि जेनी अंदर कोरोनानो टेस्ट जे छे ते करवामां आवी रह्यो छे, जे माटे वहेली सवारथी लोको छे ते अहीं आवी पहोंचता होय छे अने विशेष रीते नगर निगम द्वारा पण पूरती व्यवस्थाओ छे ते उभी करवामां आवे छे। त्यारे नगरपालिकाना प्रमुख छे उर्वशीबेन पटेल, ते पण आपणी साथे जोडाया छे। तेमनी साथे पण વાતચીત કરીશું કે કઈ રીતનાની આખી વ્યવસ્થા છે। उर्वशीबेन नगर निगम केटलू सज्ज छे, साथे ज आरोग्य विभाग केटलू सज्ज छे आखी परिस्थिति ने पहोंची वळवा माटे? कलोल मां केवी परिस्थिति? આમ જોવા જઈએ તો સવારે અમે 9 વાગ્યાથી સુધી રેપિડ ટેસ્ટ કરીએ છીએ અને રેપિડમાં પણ આરટીપીસીઆરની પણ અમારે ત્યાં વ્યવસ્થા છે જ। બીજી વસ્તુ કલોલ નગરપાલિકાની એમ જોવા જઈએ તો અત્યારે આખા કલોલને સેનેટાઇઝ કરવાનું ભવ્ય કામ અમે હાથ ઉપર લીધેલું છે। કલોલના દરેકે દરેક રસ્તાઓ જે અમારા મેઇન ટ્રેક્ટરને ટ્રોલી દ્વારા એ લોકો સેનેટાઇઝ કરે છે। મોર ઓફ ધેટ આમ જોવા જઈએ તો હોમ ક્વોરન્ટાઇન જે ફેમિલીઝ છે એમની અમે લોકો એક અમારા કાઉન્સેલર મિત્રો જોડે ડેટા હોય છે અને એ પ્રમાણે દરેક ફેમિલીને અમે સેનેટાઇઝ કરવાનું, પ્લસ મૂવિંગ હોસ્પિટલ એક એવું અમે નામ આપેલું છે કે જે હોમ ક્વોરન્ટાઇન છે એમની ફેમિલીની નીડ્સ, ધારો કે 4-4 મેમ્બર ક્વોરન્ટાઇન છે તો એમને રાશનથી માંડીને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ પણ અમે પૂરી પાડીએ છીએ। અમારી પાસે એક ડૉક્ટરની ટીમ છે કે જે એમને ક્વોરન્ટાઇન ફેમિલીને જરૂરિયાત પ્રમાણે ત્યાં ટેસ્ટ પણ કરી આપે છે। ખાસ કરીને જે રીતે આપ ટેસ્ટિંગની વાત કરો છો, આરોગ્ય સેવાઓની વાત કરી રહ્યા છો, પરંતુ કેટલા હોસ્પિટલ છે કે જે કોવિડ માટે છે, બેડ્સની કેવી સુવિધાઓ છે, વેન્ટિલેટરવાળા બેડ છે કે નહીં, કેવી અહીંયા સુવિધાઓ કેવી છે કલોલની અંદર? કલોલમાં અમારા ત્યાં ઓક્સિજન બેડની પણ સુવિધા છે અને અમારા ત્યાં સરકારી હોસ્પિટલ સિવિલમાં છે, પ્લસ 4-1 બીજી હોસ્પિટલ છે કે જે 60થી વધારે અમારી પાસે કોવિડના બેડ છે અને ત્યાં 24 કલાક હું અમે એવું માનીએ કે એ ડૉક્ટર્સની સેવા પ્લસ અમારી જે વોલેન્ટિયર ટીમ્સ છે એમના કોન્ટેક્ટમાં છે। સપોઝ કોઈ વસ્તુની ઉણપ થાય તો એ ટીમ પણ એમની સંપર્કમાં રહી અને પેશન્ટની તૈયારી કરે છે। અચ્છા, એવી કોઈ ઘટનાઓ સર્જાય છે કે દર્દી ખૂબ ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય પછી તમને તાત્કાલિક અન્ય મોટા સિટીઝમાં ટ્રાન્સફર કરવા પડે, તેવી કેવી કેટલી ઘટનાઓ સર્જાય છે? હા, આવું જ્યારે ઓક્સિજન લેવલ ઘટી જાય ને અમારા ત્યાં એવી કોઈ સગવડ ના હોય તો અહીંથી અમે અમારી કલોલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ કે જે પણ સાધન અવેલેબલ હોય એમાં અમે આગળના મોટે હોસ્પિટલમાં અહીંથી રિફર કરી અને એડમિટ કરાવવાની પ્રક્રિયા કરીએ છીએ। અચ્છા, મૃત્યુ આંક કેટલો છે કલોલની અંદર? જે રીતે સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ડેથ રેશિયો કેટલો સામે આવી રહ્યો છે? એમ જોવા જઈએ તો એજ વાઇઝ ડેથ રેશિયો ગણાય અને ડેથ રેશિયોમાં ખાલી કોવિડ કરતાં પણ એની પાસે બીજા ડિસીઝ હોય તો એનો ડેથ રેશિયો વધારે છે, લાઈક ડાયાબિટીસ પેશન્ટ છે અથવા બીપીનો પ્રોબ્લેમ છે કે મલ્ટિપલ ડિસીઝવાળો છે તો એનો ડેથ જલ્દી રેશિયો વધારે છે। ફર્સ્ટ વેવ કેટલો ઘાતક સાબિત થયો અને સેકન્ડ વેવ કેવી પરિસ્થિતિ છે? કેટલા કેસીસમાં ડિફરન્સ આવી રહ્યો છે? કેટલો કેસીસ વધી રહ્યા છે કલોલની અંદર? કલોલમાં એને એમ જોવા જઈએ તો ફર્સ્ટ વેવ કરતાં થોડા કેસીસ વધ્યા છે, પણ એની સામે તંત્ર એ એટલા જ સજ્જ રીતે કામ કરી રહ્યું છે। એવું નથી કે કેસીસ વધ્યા છે અને તંત્ર બેસી રહ્યું છે, આ વસ્તુ વ્યાખ્યા ખોટી છે। આજે જેટલા ભલે કેસીસ વધ્યા છે એની સામે અમારી 4 ગણી તાકાત અમે લગાવી દીધી છે। સિટીમાં હું તમને કહું, હોમ ક્વોરન્ટાઇન ફેમિલી માટે અમારી જે સેવાકીય સંસ્થાઓ છે કલોલ નગરપાલિકાને જોઈન કરીને ઘેર બેઠેલા ફેમિલી ને ફ્રી ઓફ ટિફિન સેવા પણ અમે પૂરી પાડીએ છીએ। ક્યાંય કોઈ પણ દર્દીને એટ અ ટાઈમ 24 કલાક અમારા નંબરો અવેલેબલ છે, કોઈ પણ વ્યક્તિને એમ્બ્યુલન્સની જરૂર પડે તો એટ અ ટાઈમ એમ્બ્યુલન્સ પહોંચી જાય, ડિપેન્ડ્સ ઓન પેશન્ટ
જે પ્રમાણે પેશન્ટ છે એ પણ પ્રમાણે અમે એને સોસાવડ આપીએ છીએ. અચ્છા, રોજના કેટલા કેસીસ કલોલની અંદર સામે આવી રહ્યા છે? જે રીતે આખા રાજ્યની અંદર કેસીસ વધી રહ્યા છે ત્યારે રોજના કેટલા કેસીસ સામે આવી રહ્યા છે? ફર્સ્ટ સ્ટ્રેનમાં કેટલા આવતા હતા, સેકન્ડ સ્ટ્રેનમાં હાલ કેટલા આવી રહ્યા છે? ફર્સ્ટ સ્ટ્રેનમાં તો કદાચ ઓછા હશે, પણ અત્યારે હાલ જે થોડા ઘણા વધી રહ્યા છે. નંબર ઓફ કેસીસ તો હું નહીં કહી શકું એક્ઝેક્ટલી, કારણ કે એમાં થોડો ડિફરન્સ આવશે, પણ જે પણ વધી રહ્યા છે એની સામે અમે લોકો એ પ્રમાણે સ્ટેપ્સ લઈ રહ્યા છીએ. બિલકુલ. તો આ હતા ઉર્વશીબેન પટેલ કે જે નગરપાલિકાના પ્રમુખ છે, કે જેઓ સતત સેવા આપી રહ્યા છે, દર્દીને કોઈ પણ હાલાકી ન પડે તે માટે તેઓ જે 24/7 સજ્જ રહી રહ્યા છે. પરંતુ સાથે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે કલોલની અંદર, જે ફર્સ્ટ સ્ટ્રેનની અંદર 10-12 પોઝિટિવ કેસીસ આવતા હતા, ત્યાં સેકન્ડ સ્ટ્રેનમાં 85 પણ વધુ પોઝિટિવ કેસીસ સામે આવી રહ્યા છે, જેને તંત્રની ચિંતા વધારી છે. સાથે જ જે રીતે આરોગ્ય સેવાઓની વાત કરીએ તો 4-5 હોસ્પિટલ સજ્જ છે, પરંતુ જ્યારે દર્દી ક્રિટિકલ હોય ત્યારે તેમને મોટા શહેરમાં એટલે કે અમદાવાદ અથવા તો ગાંધીનગર શિફ્ટ કરવાનો પણ જે વારો આવી રહ્યો છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, કલોલ.